સાંધપુરના ગામોમાં પાણી વગર લોકોની હાડમારી વધી, પાણી માટે દર દર ભટકતા લોકો પાણી માટે કરી રહ્યા છે પુકાર. નિષ્ઠુર વહીવટી તંત્ર તરફ લોકોએ મોં ફેરવ્યો ત્યારે દરેક જગ્યાએ એક જ સવાલ, પાણી ક્યારે મળશે. અમે વાત કરવા જઈ રહ્યા છે રાણીસર અને આંતરનેસ ગામની. તો આ ગામની મહિલાઓ અને નાની દીકરીઓ જોતા લાગી રહ્યું છે કે હકીકતમાં પાણી વગર કેવી પરિસ્થિતિ થાય છે. આ ગામના લોકો પાણીના બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે. નથી પીવા માટે પાણી. ઉંમરલાયક માણસો પણ પાણીનો ઇંતજાર કરીને આખરે નિસાસા નાખતા નજરે પડી રહ્યા છે. જ્યારે અમે આ ગામની મહિલા અમીનાબેન પાણી ભરતા કેમેરામાં કેદ કર્યા ત્યારે અમારું પણ હૃદય ભરાઈ આવ્યું હતું. અને બીજી તરફ સ્કૂલે જવાની ઉંમરે અહીંની દીકરીઓ પાણી માટે માથે માટલા લઈને દર દર ભટકતી જોવા મળી રહી છે. અહીં નહીં તો અહીં પાણી મળશે તેવી અપેક્ષાએ દીકરીઓ આખરે નિરાશ થઈને પાછી ફરતી હોય છે. સરકાર દ્વારા દાવા મોટા કરવામાં આવ્યા હોય પણ હકીકત અહીંના વિસ્તારની કંઈક અલગ જ જોવા મળી રહી છે. સાતલપુર તાલુકામાં અહીંયા પાણીની પીવા માટેની સમસ્યા કેવી આંતરનેસ ગામની અંદર? પીવાનું આવતું જ નથી. ચાર પાંચ દાડે ખાલી થોડુંક પાણી મળે હીરા બરોબર, અને તો સંપ થતો નથી. કેટલા સમયથી પાણી નથી? આ તો કેટલા વર્ષો થઈ ગયા. તો આપ ગામના સરપંચ છો, સરપંચ તરીકે આપણે શું રજૂઆત કરી? ગામે અમે કઈ ફીરા લખાણ આલા, મીડિયા વાળાને એટલી ફીરા આલેલો, વચ્ચે અમે ટીમો તીડાવી હતી બરોબર, ચાર પાંચ ટીમો આવી હતી, અમે એમાં આપેલું હોય, બધામાં આલેલું હોય, અમે લખાણ આપેલા હે, પણ કોઈ પાણીની વ્યવસ્થા થતી નથી. અને બીજું પીવા માટે પાણી તમે હાલ ક્યાંથી લાવો છો? બીજા જે તલાયમાં વૈડા કાઢેલા હે બરોબર, કુવા, એ જમાનું પાણી આવે, એ જમાનું પાણી સોંપી સોંપી અને વસ્તી બધી પીએ, બીજું કોઈ સગવડ નહીં. માલ માટે તો કોઈ સગવડ જ નહીં. અને સિંચાઈ માટે ને ખેતી માટે પાણી કોઈ સગવડ નથી. અમારે સર્વે નર્મદાની સર્વે જ નથી થયેલી, આતને બાને સર્વે થયેલ નથી. તો તમે સિઝન કઈ કેલો છો? કોઈ વસ્તુ નહીં, જો વરસાદ વરસે તો એ પાક થોડો ઘણો આવે બરોબર, બીજો કોઈ તો છે નહીં અમારે કોઈ. તો આ ગામ વરસાદ આધારિત છે? વરસાદ આધારિત છે, બીજો કોઈ સગવડ, પાણીની વ્યવસ્થા નહીં, પીતની વ્યવસ્થા કોઈ અમારે નથી. આ વિસ્તારમાં પીવાના પાણીની આ સમસ્યા હોય તો ખેતી લાયક પાણીની કલ્પના કરવી પણ બેકાર છે. ખેડૂતો માથે હાથ દઈને રડતા હોય છે જ્યારે લોકો પાસે પોતાના પશુ અને પાણી પાવા માટે પણ 3 કિલોમીટર જેટલો સફર કરવો પડે છે. જો આવી સ્થિતિ વધુ રહી તો પશુ અને કઈ રીતે જીવતા રાખવા એ પણ એક સવાલ અહીં ઉદ્ભવ્યો છે. આ વિસ્તાર એટલે કે રણ પ્રદેશ છે અને અહીંયા નથી બોર કે નથી નદી નાળા. અહીં તો લોકોએ ઊંડા કુવામાંથી પાણી ખીચવામાં આવી રહ્યું છે અને કુવામાંથી પાણી બહાર કાઢીને પીવા માટે અને પશુઓ માટે પાણી નીકાળવામાં આવી રહ્યું છે. અહીંના લોકો આજે પણ વર્ષો જૂની પ્રણાલી મુજબ જીવન જીવી રહ્યા છે. આજની રૂપાણી સરકાર આ વિસ્તાર માટે પાણી વિનાની સરકાર સાબિત થઈ છે. એવું નથી કે અધિકારીઓ કે સરકાર જાણતી નથી, પણ જાણે અહીંના લોકોએ નસીબમાં અન્યાય લખાવીને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. બસ મોટી વાતો કરતા અહીંના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને શું પોતાના મતદારોની વેદનાની ખબર નહીં હોય કે પછી અહીંના ધારાસભ્યને આ વિસ્તારની વેદનાને ઉકેલવામાં રસ નથી, આવા અનેક સવાલો અહીંના લોકો કરી રહ્યા છે. જે હોય તે પણ સાંતરપુર વિસ્તાર પાટણ જિલ્લાનું નાક ગણાય છે અને રણને અડીને આવેલા પંથકની વેદના કોણ સાંભળશે? બ્યુરો રિપોર્ટ સાંતરપુર.